નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન સાત વાગ્યા સુધીમાં નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી તોરવલ્લી મહીસાગર દાહોદમાં પડી શકે છે ભારે વરસાદ ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં પણ ભારે વરસાદ વરસી શકે છે મહત્વનું છે કે આઠ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં વરસાદ વરસી શકે છે અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો મહત્વનું છે કે સાત વાગ્યા સુધી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે છેલ્લા એક બે દિવસથી વરસાદ વરસી પણ રહ્યો છે અને આજે પણ સાત વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર અમરેલીનો પણ સમાવેશ છે નવ જિલ્લા માટે આગાહી છે એટલે કે આ નવ જિલ્લામાં સાત વાગ્યા સુધી ભારે વરસાદ વરસી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતનો પણ સમાવેશ છે નર્મદા સુરત તાપી અને ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ અરવલ્લી મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો આઠ કલાકમાં રાજ્યના એકોતેર તાલુકામાં વરસાદ તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તાપીના વાલોદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ તો બોડેલીમાં ત્રણ ક્વાંટમાં અઢી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે પલસાણા બારડોલીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ઉછાલમાં અઢી ઇંચ સોનગઢમાં બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વરસાદનો હવે ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી ચૌદમી જુલાઈ એ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે પંદરથી વીસ જુલાઈએ ગુજરાતને મળી શકે છે વરસાદ સત્તર થી વીસમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ શકે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે તારીખ ચૌદ આસપાસ મંગળ ઉપઝાગળમાં એક હળવી સિસ્ટમ બને છે જેના કારણે તારીખ ચૌદ પંદરથી વીસમાં ગુજરાતમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહે છે જેમાં સત્તરથી વીસ તારીખમાં ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે આ વખતનું પ્રથમ ડીપ ડિપ્રેશન તારીખ અઢાર ઓગણીને વીસની આસપાસ બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ તરફ બનવાની શક્યતા રહે છે ક્વચિત મ્યાનમારની જે ગતિવિધિના કારણે પણ બનતું હોય પણ આ જે જેપડ આ જે છે ડીપ ડિપ્રેશન એની ગતિવિધિ લગભગ દક્ષિણ પૂર્વ તટીય ભાગોમાં રહેશે ત્યાં ભારે વરસાદ કરવા શક્યતા છે ઉપરાંત આ સિસ્ટમ જે છે એ દેશના ભાગોમાં આવતા કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમનો માર્ગ ક્વિત છત્તીસગઢ મહારાષ્ટ્રના ભાગોમાં થઈને ગુજરાત કરવામાં શક્યતા રહેશે જેથી જે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર પૂર્વ ઉત્તર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો ઉપરાંત કચ્છના ભાગો રાજસ્થાનના સરહદના ભાગો મહારાષ્ટ્રના સરહદના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પુનઃ ભારેથી અતિભારે વરસાદ કેટલાક કેટલાક ભાગમાં કરી શકે તેવી સ્થિતિ છે તારીખ અઢાર ઓગણીસ વીસમાં બનતું જે ડીપ ડિપ્રેશન છે એ ઘણું મજબૂત છે અને લગભગ ચોમાસાનું આ પ્રથમ ડીપ ડિપ્રેશન ઘણા છે અતિભારે વરસાદ તારીખ અઢાર ઓગણીસ વીસમાં આ સિસ્ટમ સક્રિય થાય ડિપ્રેશન તો લગભગ વીસ તારીખની આસપાસથી આવે તેવી તેવીસ જુલાઈથી પચીસ જુલાઈ વચ્ચે દેશના ઘણા ભાગોમાં આ વરસાદ વરસાવી શકે એટલે લગભગ તેવી જુલાઈથી જુલાઈની આખર તારીખ સુધીમાં આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસ વરસાદથી તળબોળ બની શકે તેમ જણાય છે જો કે તળબોળ બનતા ભાગો ભિન્ન ભિન્ન હશે પરંતુ મહદ ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ બાર તેર ને ચૌદમાં હવામાનમાં લગભગ તડકો આવવાની શક્યતા રહેશે અને તારીખ સત્તરથી સત્તર તારીખોમાં કોઈ કોઈ ભાગોમાં સત્તર તારીખ સુધીમાં પ્રકાશ કે તડકો આવવાની શક્યતા રહે છે પણ કેટલાક ભાગોમાં સત્તર અઢાર ઓગણીસને વીસમાં પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ તારીખ અઢાર ઓગણીસ વીસમાં જે સ્ટ્રોંગ સિસ્ટમ આવી રહી છે એ દેશના ભાગમાં ભારે વરસાદ લાવી શકશે કોઈ ભાગમાં અતિભારે વરસાદ લાવી શકશે તે પછીની ત્યાર પછીનું જે છે એ કહેવું મુશ્કેલ છે કે ક્યારેય તડકો નીકળશે સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મેઘ સવારી યથાવત છે અમરેલીના જાફરાબાદ શહેરમાં વરસાદ જાફરાબાદની શેરીઓમાં પાણી વહેતા થયા છે સારા વરસાદના કારણે સ્થાનિકોને અસહ્ય ગરમીથી રાહત પણ મળી રહી છે મહીસાગરના ખાનપુરના વડા ગામના મુખ્ય હાઇવે પર પાણી ભરાયા છે ગતરોજ વરસેલા વરસાદને લઈને પાણી ભરાયા છે હાલોલ શામળાજી હાઇવે પર આવેલ ગામ પાસે પાણી ભરાયા તો હાઇવે પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે બીજી તરફ મહીસાગરના ખાનપુરમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે વરસાદના કારણે પાદેડીથી મેડા વાલરાને જોડતો રસ્તો ધોવાયો છે ત્રણ માસ પહેલા જ બનાવેલો રસ્તો ધોવાતા ગ્રામજનોને ભારે હાલાકી થઈ રહી છે કોતરમાં પાણી આવતા પંદર ઘરના ફળિયાને જોડતો રસ્તો ધોવાયો છે તંત્ર દ્વારા રસ્તાને ફરી કાર્યરત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સુરતના ઉમરાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉમરાપાડા તાલુકાના કેવડી પિનપુર ઉમરાપાડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ તો ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને વરસાદ પહેલા વાતાવરણમાં બફારો હતો તેમાંથી રાહત મળતા લોકો પણ ખુશ થયા છે તો રાજ્યમાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો સર્જાયા છે અનેક શહેરો સહિત ગ્રામ્ય પંથકમાં પણ અનેક દુર્ઘટનાઓ સર્જાઈ છે ધોધમાર વરસાદથી જૂનાગઢ વંથલીમાં શાળાની છત ધરાશાયી થવાની દુર્ઘટના સર્જાઈ જેમાં ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની દિવાલ ધરાશાયી થઈ જેમાં ચાર શ્રમિકો દિવાલ નીચે દટાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ઘાયલ થયા આ તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં કપડાં સુકવવા જતા મહિલાને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું મહિલાને બચાવવા જતા પિતા પુત્રનું પણ વીજ કરંટથી કરૂણ મોત થયું છે વરસાદી કહેરના કારણે બાલાસિનોરમાં ચાર મકાનની દીવાલ ધરાશાયી થઈ સુતરીયા મુવાડા સહિતના અનેક ગામોમાં મકાન જમીનદોસ્ત થઈ ઘરમાં સૂઈ રહેલા લોકો અને પશુઓનો આબાદ બચાવ થયો તો છોટા છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે થઈ છે મધ્યપ્રદેશ અને બોડેલી તાલુકામાં પડેલા વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે પાણી વચ્ચે કેટલાક લોકો નદીમાં નહાવા પહોંચ્યા આવામાં ઉપરવાસમાં તે અચાનક પાણી આવે તો દુર્ઘટના સર્જાઈ શકે તંત્ર સહેલાણીઓ નીચે ન પહોંચે તે માટે રોક લગાવે તે જરૂરી છે તો જે પ્રકારથી કેટલાક લોકો નદીના વહેણમાં જઈ રહ્યા છે તો પાણી પૂછીને નહીં આવે તેવો પણ એક સવાલ ન્યૂઝ એટીન ઉઠાવી રહ્યું છે ઘણી વખત દુર્ઘટના સર્જાય છે તંત્રને વારંવાર રજૂઆત છતાં આવી બેદરકારી કેમ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે જો પાણી આવે તો મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે લોકો પણ એટલા જ જવાબદાર તંત્રને પણ તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકો ન જાય જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય પાણીમાં પડી જશો તો કોણ જવાબદાર છે ન્યુઝ એટીના સવાલ આ લોકોને પણ પૂછી રહ્યું છે કેમ તંત્ર પાણીમાં જવા પર રોક નથી લગાવતું જ્યારે આવી ઘટના વરસાદમાં થતી હોય છે બોડેલી તાલુકાની અંદર સવારથી જ અવિરત જ્યારે વરસાદ વરસી રહ્યો હતો જેને લઈને જિલ્લાની સૌથી મોટી ઓરસંગ નદીની અંદર નવા નીર આવ્યા છે ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ઓરસંગ નદી છલકાઈ રહી છે અને આજે ઓરસંગ નદીને નિહાળવા માટે કેટલાક સહેલાણીઓ પણ અહીં કિનારે આવ્યા છે અને ઓરસંગ નદીની જે પાણીની આવક થઈ છે તે નિહાળી રહ્યા છે પરંતુ એક ગંભીર બાબત આપને બતાવવા જઈશ કે આજે ઓરસંગ નદીની અંદર જ પાણીની આવક સતત ને સતત વધી રહી છે જયારે ઘોડા પૂર આવ્યા છે ત્યારે અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે પરંતુ બિલકુલ વચો વચ કહી શકાય કે આટલે જે મોટી સંખ્યા માં કેટલાક લોકો નીચે ઉતરી રહ્યા છે અને પાણી ની મજા માણી રહ્યા છે પરંતુ આ બાબતે તંત્ર નોંધ લેવી જોઈએ અને આ પાણીની જે આવક વધી છે તો લોકોને ઓરસંગ નદીની અંદર જવા માટે રોક લગાવવી જોઈએ જરૂરી છે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર તો જે પ્રકારથી જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ઉપરવાસમાંથી અચાનક પાણી આવે તો દુર્ઘટના થઈ શકે છે છતાં પણ તંત્ર પાણીમાં જવા પર રોક નથી લગાવી રહ્યું અને તદઉપરાંત લોકો પણ મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે નાહવા માટે પોતાના જીવના જોખમે આ લોકો નાઈ રહ્યા છે પરંતુ તેમને ખબર નથી કે દુર્ઘટના પણ સર્જાઈ શકે તો વરસાદ બાદ ખેડાના ધોધના રમણીય દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતીના કેમેરામાં કેદ થયા વાત્રક નદીમાં નવા નીરની આવક થતાં વોટરફોલ થયો છે સક્રિય વોટરફોલના કુદરતી સૌંદર્ય નિહાળવા પર્યટકો ઝાંજરીમાં ઉમટ્યા છે પોલીસ દ્વારા વોટરફોલ ઉપર બંદોબસ્ત પણ ખડકાયો છે વીસથી વધુ હોમગાર્ડ જવાનો ભયજનક પાણીમાં જતા રોકવા માટે ત્યાં હાજર છે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ કપડવંશથી પ્રકૃતિ પ્રેમીઓ ઉમટ્યા છે વચ્ચે એટલે કે બોર્ડર પર આવેલા ઝરની ધોધ એટલે કે આ જે નદી છે વાત્ર નદી ખાતે આવેલા ધોધના રણનીય દ્રશ્યો તમે ન્યૂઝ એટીન ગુજરાતીના એક્સક્લુઝિવ વિડીયોમાં જોઈ શકો છો દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ખેડા અને અરવલ્લી જિલ્લાની બોર્ડર પર આવેલા ઝરની ધોધના આ ધોધ અત્યારે ઉપરવાસમાં વધારે વરસાદ પડે જે પાણી આવી રહ્યું છે તેના કારણે સોળે કરાયે કૂટ ખીલી ઉઠ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વની વાત કરીએ તો જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં જ્યારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે ત્યારે જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે વાત્રક નદીની અંદર આ ધોધ આવેલો છે અને આ ધોધની અંદર અત્યારે આ તમે હવાઈ દ્રશ્ય એટલે કે વ્યૂના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો આખો ધોધ સોળે કલાય ઉઠી રહ્યો છે બીજી વાત કરીએ તો જે પ્રકારે અત્યારે અહીંયા આગળ જે ખેડા આણંદ વડોદરા અને અરવલ્લી જિલ્લા જે લોકો છે તે અહીંયા આગળ આ નજારો માણવા માટે આવી રહ્યા છે તેમજ કુદરતી પ્રેમોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અહીંયા આગળ લોકો આવે છે ત્યારે ઊંટ સવારી પણ કરતા હોય છે ને તેમજ આ જે રણમય નજારો છે તેને માની અને પોતાની જે મજા અહીંયા આગળ માનતા હોય છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી તો સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા અઠવાડિયામાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં પણ ભારે વરસાદ પડ્યો છે વરસાદના લીધે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે ખાસ કરીને અનેક ખુલ્લા પ્લોટમાં પાણી ભરાઈ ગયા છે આ પ્લોટ જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે વરસાદે વિરામ લીધાના બે દિવસ બાદ પણ પાણી ભરાયેલા છે પાણીનો નિકાલ ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે પ્લોટમાં પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે સાથે પ્લોટની બાજુમાં આવેલ મકાનોમાં ભેજની સમસ્યા પણ રહે છે સાથે જ ગંદકીની સમસ્યા રહે છે જેથી રોગચાળો વધવાનો પણ ભય રહે છે જેને લઈને સ્થાનિકો તંત્ર પાસે સમસ્યાના ઉકેલની માંગ કરી રહ્યા છે શહેરની અંદર છેલ્લા અઠવાડિયાથી ખૂબ વરસાદ આવ્યો છે રોડની અંદર પાણી ભરાવાથી આજુબાજુના મકાનમાં બધે ભેજ લાગે છે અને ભેજ લાગવાથી અને પાણી ભરાવાથી અહીંયા ખૂબ જ પ્રમાણમાં ગંદકી થઈ છે એટલે ગંદકીના હિસાબે લોકોને મંદવાડ આવે એવી પરિસ્થિતિ છે નગરપાલિકાના ચીફ ઓફિસરને આ અંગે સવાલ કરવામાં આવ્યો તેમણે જણાવ્યું હતું કે શહેરમાં બિનખેતી થયેલા પ્લોટ પર ઘણી સોસાયટીઓ વિકસી રહી છે ત્યારે પાણી ભરાયેલા પ્લોટમાં મલેરિયા વિભાગની ટીમ દ્વારા સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે સાથે ખાનગી માલિકીના પ્લોટમાં પણ પાણી નિકાલ માટે નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે હાલ તો આ સમસ્યાનો ઉકેલ ક્યારે મળે છે તે જોવું રહ્યું

પાણીના પ્રવાહમાં કોઝવે ધોવાયો છે મડિયા ડુગરી ગામે જવા એકમાત્ર આ રસ્તો હોઈ સ્થાનિકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે વાત કરીએ બરબાદીના વરસાદની અડધા ભારતમાં જળ પ્રહાર જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં પાણીનો પાવર નજરે ચડી રહ્યો છે હિમાચલ પ્રદેશમાં કુદરત કોપાયમાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તાઓ પર જળ પ્રલયના દ્રશ્યો સામે આવ્યા છે તો હિમાચલના કુલ્લુમાં લહેરોમાં ટ્રક તણાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા રસ્તાઓ પર નદીઓ જેવી સ્થિતિ બની રહી છે હિમાચલ ઉત્તરાખંડ દિલ્હી યુપી અને પંજાબમાં છ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે હિમાચલમાં ચોવીસ કલાકમાં ઓગણચાળીસ જગ્યાએ ભૂસ્ખલન થયું છે બિયાસ નદીના વહેણને કારણે ઇમારતો તણાઈ ગઈ હતી તેમજ પુલ તૂટી ગયા છે છેલ્લા બોતેર કલાકમાં દેશના વિવિધ રાજ્યોમાં છોતેર લોકોએ જીવ ગુમાવ્યો છે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ ગયું છે તો હિમાચલમાં સૌથી ખરાબ સ્થિતિ છે અહીં ત્રણ દિવસમાં બાર ઇંચ વરસાદ પડ્યો જે સામાન્ય કરતાં દસ ગણો વધારે છે અહીં પહાડો ધસી રહ્યા છે ભૂસ્ખલનથી મકાનો અને પુલ તૂટી રહ્યા છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજસ્થાન એમપી સહિત ચોવીસ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ઉત્તર ભારતમાં મેઘ તાંડવથી મચ્યો છે હાહાકાર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં સ્થિતિ બેકાબુ બની ગઈ છે ભારે વરસાદથી થયું છે કરોડો રૂપિયાનું નુકસાન હિમાચલ પ્રદેશમાં ચારે બાજુ ભારે જળ પ્રવાહ છે હિમાચલની તમામ નદીઓમાં ભારે પૂરની સ્થિતિ છે અનેક વાહનો પાણીમાં પાણીના પ્રવાહમાં તણાઇ ગયા છે અનેક રસ્તાઓ બંધ અને પ્રવાસીઓ પણ અટવાયા છે તો જળબંબાકારને લીધે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે મેઘ તાંડવના ભયાનક દ્રશ્યો હિમાચલ પ્રદેશના છે અનરાધાર વરસાદથી વ્યાસ નદીએ ભયજનક સપાટી વટાવી છે પાણીના પ્રવાહમાં ઐતિહાસિક ઓટ પુલ પણ જળસમાધિ લઈ યૂક્યું છે પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે મેઘરાજાની રૌદ્ર સવારીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો મેઘ તાંડવથી થયેલી તબાહીના દ્રશ્યો હિમાચલ પ્રદેશથી સતત સામે આવી રહ્યા છે પાણીના પ્રવાહમાં સોલન જિલ્લાના ચરણીયા પુલ તણાયો છે મેઘરાજાની રૌદ્ર સવારીથી રાજ્યમાં અનેક પુલે જળસમાધિ લીધી છે પૂરના પ્રકોપ વચ્ચે રોડ રસ્તા અને પુલ તણાતા કરોડોનું નુકસાન પણ થયું છે હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવથી તારાજી સર્જાઈ છે પર્વતો પર થઈ રહેલા અનરાધાર વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું છે અવિરત વરસાદથી પર્વતો પર વહેતો ધોધ જાણે રસ્તા પર વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા પર્વતો પર વહેતા ધોધ આહ્લાદક લાગતા હોય છે પરંતુ આ ધોધ જ્યારે રહેણાંક વિસ્તારમાં વહેતા થયા છે ત્યારે ભયાનક દ્રશ્યો જોઈ લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે તો હિમાચલ પ્રદેશમાં પૂરનો પ્રકોપ હજુ પણ યથાવત છે નદીઓ ગાંડીતુર બની છે કુલ્લુમાં આઈએસબીટી નજીક વહેતી વ્યાસ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પાણીનો ધસમસતો પ્રવાહ અહીંના રહેણાંકવાળા વિસ્તારોમાં ફરી વળ્યો છે પાણીના પ્રવાહમાં અનેક ઘરોએ જડ સમાધી લીધી છે નદી રૌદ્ર બનતા સતત તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં મેઘરાજા રૌદ્ર સવારી કરી રહ્યા છે ભારે વરસાદથી મેઘ કહેર જેવી સ્થિતિ સર્જાઈ છે રાજ્યના ચંબામાં રાવી નદી રૌદ્ર બનીને વહી રહી છે નદીમાં પાણી શાંત હોય ત્યારે નયનરમ્ય લાગતો અહીંનો નજારો આજે લોકોના જીવ અધ્ધર કરી દે તેવો ભયાવહ થઈ ગયો છે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દેતા ભારે તારાજી સર્જાઈ છે તો હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવથી ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે પર્વતો પર જાણે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે નદીઓ ગાંડીતુર બનીને રહેણાંક વિસ્તારોમાં વહી રહી છે ચારે તરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આફતના વરસાદથી સ્થિતિ સતત કફોડી બની રહી છે અને આ તરફ ભૂંતરથી હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણીના પ્રવાહ વચ્ચે ઉભેલા આ ઘર અને દુકાનો ગમે ત્યારે તણાઈ જાય તેવી સ્થિતિમાં છે પાણીના પ્રવાહ વચ્ચે અહીં વીસ લોકો ફસાયા મેઘરાજાની રૌદ્ર સવારીથી હવે લોકો માં પોકારી રહ્યા છે તો ગાંડીતુર બનેલી વ્યાસ નદીથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે નદી નજીકના વિસ્તારમાં પાણીના પ્રવાહ રસ્તા પુલ મકાનો દુકાનો બધું જ તણાઈ ગયું છે નદી એટલી હદે રૌદ્ર બની છે કે પોતાના નિશ્ચિત માર્ગ ઉપરાંત નેશનલ હાઇવે પર પણ પાણીના ધસમસતા પ્રવાહ સાથે વહેતી થઈ છે હાઇવે જળ સમાધી લેતા લોકો અટવાયા છે તો બીજી તરફ રામશીલામાં પાણીનો ધસમસતો પ્રવાહ મંદિરમાં ફરી વળ્યો છે પાણીનો પ્રવાહ એટલો જ તીવ્ર હતો કે મંદિરમાં જઈને મંદિરના સામાનને બચાવવું પણ અશક્ય બની ગયું હતું મેઘતાંડવ વચ્ચે હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી છે મણિકર્ણમાં નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા શીખ ધર્મના પવિત્ર યાત્રાધામ નજીક વહેતી પાર્વતી નદીનું પાણી પુલ ઉપરથી પસાર થયું છે ઉપરવાસમાં અનરાધાર વરસાદ વચ્ચે સતત સામે આવી રહેલા ભયાવહ દ્રશ્યોથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા છે તો પાર્વતી નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે આપ જોઈ રહ્યા છો જે પુલ છે તેની ઉપરથી પણ પાણી વહી રહ્યું છે અને અત્યારે લોકો છે તેમની સ્થિતિ ખરેખર ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા હોય તે પ્રકારની બની છે કારણ કે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે જીવનું જોખમ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે પાણીનું જે સ્વરૂપ છે સતત રૌદ્ર સ્વરૂપ આકાશમાંથી આફતનો આ વરસાદ છે તે હજુ પણ થમવાનું નામ નથી લઈ રહ્યો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પૂર બાદ કેવી તબાહી મચી છે તેની તસવીરો હવે સામે આવી રહી છે મંડીની નદીમાં ઘોડાપુરે કઈ હદે તબાહી મચાવી છે તે આ દ્રશ્યો કહી જાય છે આફતનો બાદનો મંજર બહુ જ ખતરનાક છે पर्वतीय क्षेत्रों पर मूसलाधार बारिश की वजह से जिंदगी अब पनाह मांग रही है नदी नाले अपने उफान पर हैं नदियां अपने रौद्र रूप धारण किए हुए हैं और इस वक्त हम मौजूद हैं हिमाचल प्रदेश के मंडी जिले के पंचपत्र मंदिर के बाहर जहां देखिए ये व्यास नदी बह रही है अपने उफान पर है प्रचंड वेग के साथ सब कुछ अपनी जद में बहा ले जाने को हम आता है और कल क्योंकि पंडोर डैम के पांचों गेट खोल दिए गए थे और ऐसे में ये जो पानी है ये पूरे फ्लो को चीरता हुआ आगे की ओर बढ़ा और ये देखिए ये जो रेलिंग यहाँ पर लगी हुई थी ये रेलिंग भी टूटी हुई नजर आ रही है इतना फोर्स था पानी का कि रेलिंग टूट गई है चारों तरफ की रेलिंग टूट गई है और ये पूरी सिल्ट जो आप देख रहे हैं ये यहाँ पर जमा हो गई है जमीन पर और ये सिल्ट सिर्फ यहाँ नहीं है बल्कि मंदिर का भी हम हिस्सा दिखाएंगे की मंदिर में किस तरीके से सिल्ट जमा हुई है कहां तक है मंदिर देखिये पूरा ये जो ऊपर का हिस्सा आप देख रहे हैं मंदिर ने पूरे इस ऊपर के हिस्से को डुबा दिया था महज गुम्बद भर दिखाई दे रहा था यहाँ की रेलिंग भी आप देखेंगे की यहाँ की रेलिंग भी पूरी तरीके से टूटी हुई नजर आ रही है और क्योंकि पानी बहुत ज्यादा था पानी का लेवल बहुत ज्यादा था और पानी के लेवल के साथ साथ देखिये किस तरीके से ये जो गेट आप देख रहे हैं ये गेट भी आपको टूटा हुआ दिखाई दे रहा है इस गेट का पूरा हिस्सा पानी अपने साथ बाहर कर ले गया है और पानी अभी भी आप देख रहे होंगे कि अंदर भरा हुआ है और धीरे धीरे करके बाहर निकल रहा है તો ચોમાસામાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય રોગચાળો વકરતો હોય છે શહેરમાં પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવ વધે છે જેથી છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો થયો છે અત્યારે એક દિવસની ઓપીડી બાવીસોએ પહોંચી ગઈ છે રોગચાળામાં ડેન્ગ્યુના સાત કેસ મલેરિયાના બે કેસ ડાયરિયાના સત્તર ટાઇફોઇડના ચાર કેસ નોંધાયા છે લગભગ ફાઇવ હંડ્રેડ ફિફ્ટી દર્દીઓ દાખલ છે અને રોજે રોજ ઓન એન એવરેજ લગભગ બે હજારથી બાવીસો દર્દીઓ આઉટડોર પેશન્ટ તરીકે એટલે કે ઓપીડના દર્દી તરીકે આવે છે એ ઋતુગત ચોમાસાના કારણે દસ ટકા કેસીસમાં થોડો વધારો જોવા મળ્યો છે ચોમાસું શરૂ થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વકરતો હોય છે જેને લઈને અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગોને વકરતા અટકાવવા માટે ચેકિંગ હાથ ધર્યું છે જેને લઈને ત્રણસો જેટલી કમર્શિયલ અને કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર ચેકિંગ કરાયું હતું જેમાં એકસો સત્તાણું જેટલા એકમોને નોટિસ ફટકારવામાં આવી જ્યારે બે એકમોને સીલ કરીને આઠ લાખ ઓગણત્રીસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો ચેની વિવિધ હોસ્પિટલોમાં પણ ચેકિંગ કર્યું હતું જેમાં રેલવે હોસ્પિટલ સાબરમતી લોટસ હોસ્પિટલ સાબરમતી શાલિન હોસ્પિટલ સાયન્સ સિટીની શ્લોક હોસ્પિટલ ઇસનપુરમાં ચેકિંગ કરાયું હતું જ્યારે બોડકદેવમાં ગ્લોબલ હોસ્પિટલને દંડ પણ ફટકારવામાં આવ્યો આગામી સમયમાં પણ આરોગ્ય વિભાગ અન્ય જગ્યાઓએ ચેકિંગ હાથ ધરશે મુખ્યત્વે જેટલા પણ કોમર્શિયલ એકમ છે કન્સ્ટ્રક્શન સાઇટ છે આ તમામનું ચેકિંગ પણ લાસ્ટ વીક દરમિયાન કરવામાં આવેલું છે અંદાજે ત્રણસોથી પણ વધારે આ પ્રકારના પ્રિમાઇસિસને ચેક કરવામાં આવેલું છે આ પૈકી એકસો સત્તાણું જગ્યાએ નોટિસ આપવામાં આવેલી છે બે જગ્યાને સીલ કરવામાં આવેલી છે અને લાસ્ટ વીક દરમિયાન આઠ લાખ ઓગણત્રીસ હજાર જેટલો વહીવટી ચાર્જ પણ આ પ્રિમાઇસિસમાંથી કલેક્ટ કરવામાં આવેલો છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રશાસનના દાવાઓની પોલ ખુલી ગઈ છે પ્રદેશના અનેક અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે ખરેડી પંચાયતના પારજાઈ બારીપાડાનો એક વિડિયો વાયરલ થયો છે જ્યાં રસ્તો ન હોવાથી સ્વજનો દર્દીને જોડીમાં ઉપાડીને લઈ જવા મજબૂર બન્યા છે દર્દીને વાહનમાં હોસ્પિટલથી ઘરે લાવવામાં આવી રહ્યા હતા ત્યારે એક કિલોમીટર દૂર જ વાહન અટકાવવાની ફરજ પડી કેમ કે અંતરિયાળ વિસ્તારમાં રોડની સુવિધા ન હોવાથી વાહન આગળ જઈ શકે એમ ન હતું આથી સ્વજનોએ લાકડા અને કપડાની મદદથી જોડી તૈયાર કરી અને અશક્ત દર્દીને ઘરે પહોંચાડ્યા આ વિસ્તારમાં લાંબા સમયથી રોડ બનાવવાની માંગ છે પરંતુ તંત્રને જાણે કોઈ ફરક જ ન પડતો હોય એમ મૂકબધીર બનીને પ્રજાની પરેશાનીઓથી કિનારો કરી દે છે અને ઇમરજન્સીના સમયે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવે છે દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે અંતરિયાળ વિસ્તારોની દયનીય સ્થિતિનો આ વીડિયો વિકાસના દાવા કરતી સરકારને ઘણું બધું કહી જાય છે તો બુલેટિનમાં આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર